બધા મજામાં છો? આજે આપણે ધોરણ 5 આપણો વિષય કયો છે? હિન્દી. કયો છે? હિન્દી વિષય આજે આપણે ભણવાના છે. આપણો છે લેક્ચર નંબર 8. આજે આપણે કયો લેક્ચર આવેલા છે? લેક્ચર નંબર 8, પાઠ નંબર 1, યાતાયાત ચિત્ર 5. એમાં આપણે લેક્ચર નંબર 7 માં પાઠનું સ્વાધ્યાય જોઈ બાકી નોટમાં પણ પેન્સિલથી લખવાનું, વ્યવસ્થિત અને સારા અક્ષરે પ્રશ્ન નંબર આપીને સ્વાધ્યાયમાં હું જેટલું લખવા એટલું જ લખવાનું છે, વધારાનું લખવાનું નથી. તો આજે આપણે લેક્ચર નંબર 8 માં શું જોઈશું? સ્વાપોથી. તમારી પાસે આ સ્વાપોથી હશે? બધા પાસે છે? બધાએ સ્વાપોથી લેવાની છે. ને સ્વાપોથીમાં પેન્સિલથી અને સારા અક્ષરે પૂરવાનું છે, વ્યવસ્થિત તમને વંચાય તે પ્રમાણે. તમે જે સ્વાપોથીમાં પૂરો લખો એ પેન્સિલથી લખવાનું અને વંચાય પ્રમાણે, કારણ કે તમારે પરીક્ષામાં સ્વાપોથીનો વધારે વધારે ઉપયોગ કરવો પડશે અને સ્વાપોથી વાંચવી પડશે. એટલા માટે સારા અક્ષર લખવાનું. અમને તમને તમારા અક્ષર વંચાવા જોઈએ, એ પ્રમાણે તમારે સ્વાપોથીમાં લખવાનું છે. ચલો સ્વાપોથી ખોલો બધા, જે હું સ્વાપોથીમાં પુરાવો એ પ્રમાણે તમારે લખતા જવાનું છે. સ્વાપોથીનું પાના નંબર 7 કયું છે? પાના નંબર 7 જોયું. આ છે યાતાયાત ચિત્રપાટના ચિત્ર, પણ આપણે જયારે ચોપડીમાં જોયું ત્યારે સમજી ગયા હતા. સમજી ગયા હતા, મેં તમને એ પણ બધું સમજાવ્યું છે. ચિત્ર છે, ચિત્રની નીચે તમને થોડીક માહિતી આપી દઈશ. જોઈ તમે યહા યાતાયાત કે સાધનો ઓર બગીચે કા ચિત્ર છે. ચિત્ર મેં સાયકલ, સ્કૂટર, મોટરકાર, ઓટો રિક્ષા, બસ, રેલગાડી, નૌકા, જહાજ, હેલિકોપ્ટર, હવાઈ જહાજ આદિ યાતાયાત કે સાધન છે. બગીચે મેં ચંપા, મોગરા, ગુલાબ, ગુડહળ આદિ ફૂલ દેખાઈ દેતે છે, એવી તમને ચિત્રની નીચે માહિતી આપેલી છે. આપણે બુકમાં જોયું તો પાઠ અભ્યાસમાં એમાં આપણે બે ચિત્ર આપેલા. કેટલા ચિત્ર આપેલા? બે. પરંતુ સ્વાપોથીમાં આપણે એક જ ચિત્રમાં બધી માહિતી આપણને આપી દીધી છે. સમજ પડી? હવે જો પાના નંબર 7 ઉપર પ્રશ્ન નંબર 1 છે. ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર લખીએ. કયો છે? પ્રશ્ન નંબર 1 છે. સ્વાપોથી ખોલો પાના નંબર 7. પ્રશ્ન નંબર 1 ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર લખીએ છે. પહેલો સવાલ છે, ચિત્ર દેખકર ફૂલો કે નામો થી સૂચિ બનાવે. શું લખેલું છે? ચિત્ર દેખકર ફૂલો કે નામો થી સૂચિ બનાવે. હું સ્વાપોથીમાં જે સવાલ છે એવું લખીશ નહીં, ફક્ત જવાબ લખીશ અને તમારે સ્વાપોથીમાં જોડે જોડે પૂરતા જવાનું છે. જો પ્રશ્ન નંબર 1 માં જવાબ નંબર 1 ચિત્ર મેં ચંપા મોગરા ગુલાબ ઓ ગુડહળ કે ફૂલ છે. ચાલો પ્રશ્ન નંબર 2 વાંચો.
ત્યારે પણ મેં આ સવાલના જવાબ તમને સમજાવેલા, બોર્ડ પર લખેલા અને નોટમાં પણ લખવા આપ્યા હતા. એ તમે નોટમાં પણ લખ્યા હશે કે ને બધાએ. છતાં આપણે ફરીવાર એ સવાલના જવાબ સહપોથીમાં આવે છે કે સહપોથીમાં પૂરા માટે બોર્ડ પર લખવું છે એ પ્રમાણે તમારે સહપોથીમાં પૂરતા જવાનું છે. પ્રશ્ન નંબર બે નો જવાબ સૂરજમુખી.
ચાલો હવે જો પાના નંબર 8 પ્રશ્ન નંબર 2 નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો શબ્દ મેં લખી શું લખ્યું છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો શબ્દ મેં લખી એટલે કે એક બે શબ્દમાં જવાબ લખવાના છે બાજુમાં તમને ફક્ત નાની લીટી આપેલી છે ચાલો સવાલ નંબર પહેલો ચિત્ર મેં બસ કે પાસ ક્યાં હે ચિત્ર મેં બસ કે પાસ ક્યાં હે તો શું દેખાય છે બસ ની પાસે એ ચિત્ર મેં બસ કે પાસ ક્યાં હે જોયું શું છે પહેલા જવાબમાં આવશે રિક્ષા શું છે રિક્ષા ચલો બીજો સવાલ પાણી મે કોણ સા સાધન દીખ રહા હે પાણી મે કોણ સા સાધન દીખ રહા હે શું શું છે જહાજ જહાજ ની સીમા જલિયાન પણ કહેવાય અને નાવ પ્રશ્ન નંબર 3 આકાશ મે ક્યાં દેખાય દે રહા હે આકાશ મે આપણે જોઈ કે આકાશ માં શું શું દેખાય હેલિકોપ્ટર અને હવાઈ જહાજ હવે તે શું આવશે જવાબમાં હેલિકોપ્ટર હવાઈ જહાજ ચાલો સવાલ નંબર 4 બસ ની ટિકિટ કોણ દેતા હે મેં બસ માં મુસાફરી કરી છે ને તો બસ માં ટિકિટ કોણ આપે બસ ની ટિકિટ કોણ દેતા હે તો શું આવે કંડક્ટર પરિચાલક શું કહેવાય પરિચાલક ચાલો પ્રશ્ન નંબર 5 બસ ચલાવે વાલે કો ક્યાં કહેતે હે સાબસે ડ્રાઈવર એને કહેવાય ચાલક ચાલો પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ શું લખ્યું છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લખીએ છે ચલો પહેલો સવાલ આપને કોણ કોણ સે ફૂલ દેખે હે અહીંયા સવાલ તમને પૂછેલો છે આપને એટલે તમે તમે કયા કયા ફૂલો જોયા છે છે ચલો જવાબ લખી આપણે પહેલો આપને એમનો કેમ શું લખાશે પેલા મેને શું લખાશે મેને આપને એટલે તમે તમારો જવાબ તમે જે ફૂલો જોયા હોય એ ફૂલના નામ લખવા તો પેલા મેં જે જોયા હોય એ ફૂલના નામ લખ તો શું લખાય મેને મેને ગુલાબ કમલ મોગરા ઓ સૂરજમુખી કે દેખે તે અહીંયા તમારે યાદ રાખવાનો જવાબ લખો ત્યારે આપને એ પૂછેલું છે કે તમારે લખવાનું છે મેને બે પ્રશ્નમાં બે વાંચો કુલ 30 રંગ કે હોતે હે તમે જે જે રંગ
मुझे
चरवाहे को बच्चा करने की सूझी, वह जोर जोर से
नुकसान झेलना पड़ा।